ગુજરાતના રાજકારણમાં જનતાના પ્રશ્નોને વાચો આપતી જનતાવાદી કોંગ્રેસ રેજીપાની ઉભરી આવે છે. અત્યાર સુધી તો ગુજરાતના રાજકારણમાં લોકો વિશ્વાસમાં બેસપાડી હતી, જે ભાજપ કોંગ્રેસ આજે ગુજરાતભરમાં સત્તા ન હોવા છતાં પણ લોકોના પ્રશ્નમાં વચ્ચે રહીને નિરાકરણ તેમજ મહિલાઓને સતત રોજગારી આપી. આજે ગુજરાતમાં ઠેર ઠેર તેમના કાર્યકરો તેમજ સંગઠનો જોવા મળી રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજમાં તાજેના કાર્યક્રમમાં જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના ખુદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામદેવસિંહભાઈ ઝીંઝુયા ખાસ હાજરી આપીને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ગુજરાતભરમાં હાલમાં આવનારી 2019માં પાર્ટી તેમના ગુજરાતભરના તમામ જિલ્લા તાલુકામાં ચૂંટણીના જંગમાં ઉમેદવાર મેદાનમાં ઉતારે છે તેવી પણ પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામદેવસિંહ ઝીંઝુયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ટૂંક સમયમાં શિક્ષણમાં થતી લૂંટ, મહિલાઓને રોજગારી, યુવાનોને રોજગારી મળી રહે તેના માટે પાર્ટી એક મોટો પ્લાન પણ શરૂ કરી રહી છે. આવી અનેક જાહેરાત જનતાવાદી પાર્ટી કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. તેમ વધુમાં જણાવ્યું કે આજે ગુજરાતભરમાં અમારી પાર્ટીને જનતાના સાથ સહકારથી બીજા નંબરમાં ઉપર આવેલ પાર્ટી પણ ગણવામાં આવી રહી છે. આજે જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામદેવસિંહ ઝીંઝુયા અંદર તમામ જિલ્લાઓની અંદર આપણે કેન્ડિડેટ ઉતારવાના છે. આગામી ઇલેક્શનની અંદર તો કોઈ પણ ઇલેક્શનની અંદર ઉતરવું હોય કેન્ડિડેટ તરીકે ઉમેદવારમાં તો રામદેવસિંહ ઝીંઝુયા અને તારકભાઈ પરમારનો કોન્ટેક્ટ કરવો, તથા અત્યારે મહિલાઓનું સંગઠન પણ અત્યારે આપણી પાસે બહુ મજબૂત થઈ ગયું છે. ગીરા પરમાર કરીને આપણે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ છે, જે મહિલાઓને બહુ જોરદાર રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે. તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર હરેક જગ્યાએ જનતાવાદી કોંગ્રેસ પાર્ટીના જ કાર્યકરો નજરે પડશે. અત્યારે જે જનતાવાદી કોંગ્રેસ પાર્ટીને જે સફળતા મળી છે, ગુજરાતની અંદર કોઈ પણ ત્રીજી પાર્ટીને નથી મળી. ભરત સોંદરવા સાથે ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.